दोस्तों आज મારે તમારી સાથે વાત કરવી છે એક એવી એવા કોન્સેપ્ટની જિંદગીની અંદર મને હંમેશા એવું લાગતું રહ્યું છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પોતાની સામે આવતી પરિસ્થિતિની સાથે પોતાની જાતને ગોઠવવાની કોશિશ કરે છે સવાલ એને માટે તે વખતે એ વધારે મહત્વનો હોય છે કે એ પોતાની જાતને એ પરિસ્થિતિની સાથે કેવી રીતે ગોઠવી શકે છે સંભવ છે કે એ પરિસ્થિતિ એને માટે તકલીફો ઊભી કરે સંભવ છે કે એ પરિસ્થિતિ એને અનુરૂપ પણ હોય પ્રતિકૂળ પણ હોય સંભવ છે કે એ પરિસ્થિતિમાં એની પાસે રહેલા સ્ત્રોત એને આ રિસોર્સિસ એને ઓછા પડે કે જેથી કરીને એ પરિસ્થિતિનો સામનો કરી શકે અને ક્યારેક ક્યારેક આ પરિસ્થિતિ ઊભી થવા પાછળ વ્યક્તિઓ જવાબદાર હોય છે વ્યવસ્થા જવાબદાર હોય છે વ્યવહાર જવાબદાર હોય છે અને ઘણું બધું જવાબદાર હોય છે તો ચાલો દોસ્તો આજે આપણે એ વાત કરીએ કે જિંદગીને બહેતર બનાવવી છે આપણી બોટમ લાઈન છે કે જિંદગીને આપણે સારી રીતે જીવવી છે તો જિંદગીને સારી રીતે જીવવા માટે સારા શબ્દને સમજી લેવો બહુ જરૂરી છે ખરેખર સારું એટલે શું ખરાબ એટલે શું આ જાણી લેવું બહુ જરૂરી છે આપણે જેને સારું કહીએ છીએ એ કોઈકને માટે ખરાબ હોઈ શકે અથવા આપણને જે સારું લાગે છે એ ખરેખર સારું છે કે કેમ એ અંગે આપણે પોતે એને તપાસી શકીએ છીએ કે ચકાસી શકીએ છીએ કે કેમ એ જાણી લેવું બહુ જરૂરી છે નેશનલ જિયોગ્રાફી પર આવતા કાર્યક્રમોને જોતી વખતે દોસ્તો મને મનમાં હંમેશા એ વિચાર ઉદ્ભવતા રહ્યા છે કે કેવી ફોટોગ્રાફી કરવામાં આવે છે કેવી વિડીયોગ્રાફી કરવામાં આવે છે એ કાર્યક્રમોની ઉપર જે પ્રકારે ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને કોમેન્ટ્રી આપવા માટે એ વિષયને સમજાવવા માટે જે પ્રકારે ભાષા વાપરવામાં આવે છે તો મને એ હંમેશા બહુ જ ગમ્યું છે આ વાત અહીં કરવા પાછળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે આપણને આપોઆપ ખબર પડતી હોય છે કે આપણને શું ગમે છે અને શું નથી ગમતું દાખલા તરીકે જો તમે રસ્તા ઉપરથી જતા હો અને તમારી આજુબાજુ જે કંઈ પણ ઘટનાઓ બની રહી છે તો તે વખતે પણ તમને તે ક્ષણે પણ તમે જરો સભાનતાપૂર્વક થોડો વિચાર કરશો તો તમને ખ્યાલ આવી જશે કે તમને એ પરિસ્થિતિમાં શું ગમે છે અને શું નથી ગમતું અથવા તો એ પરિસ્થિતિમાં એવું શું બની રહ્યું છે કે જે તમને નથી ગમતું અથવા તો એવું જે થઈ રહ્યું છે જેને કારણે એ પરિસ્થિતિ અણગમતી થઈ જાય છે ઘણી બધી બાબતો છે ઘણા બધા વિચારો મનમાં તમારા પણ હવે શરૂ થઈ ગયા હશે કે અખિલભાઈ જે વાતો કરી રહ્યા છે એ વાતનો મૂળ મુદ્દો એ છે કે દોસ્તો જિંદગીની અંદર મારે અને તમારે સૌને જિંદગીમાં એક એવી પરિસ્થિતિ જોઈએ છે કે જે પરિસ્થિતિમાં આપણને જીવવાની મજા આવે આ મજાને આપણે ઓળખી લીધી હોય તો પછી એમ થાય કે આપણે જિંદગીની અંદર જે કંઈ પણ કરીએ છીએ એ અલ્ટિમેટલી મજા મેળવવા માટે કરીએ છીએ અને આ મજા અને આનંદ એ બેને આપણે કેવી રીતે સંકલિત કરી શકીએ એ બેને આપણે કેવી રીતે જોડી શકીએ એ એક મહત્ત્વનો મુદ્દો બને છે દોસ્તો અત્યારે 15 જૂને સવારના પહોરમાં મારા વલસાડ શહેરમાં એકદમ ધૂમધડાકા સાથે વાદળોના ગડગડાટ સાથે 1 કલાક સુધી ધોધમાર વરસાદ પડી ગયો અને ત્યાર પછી તડકો નીકળ્યો છે એટલે સ્વાભાવિક છે જમીન પર એકઠા થયેલા પાણીને બાષ્પીભવન થવાનું છે અને બાષ્પીભવન થઈ રહેલા પાણીને કારણે હવામાનના ભેજ અને એના પ્રમાણમાં ફેરફાર થવાને કારણે એક માનવ શરીરને કેટલી અકળામણ થાય એના અનુભવમાંથી હું પસાર થઈ રહ્યો છું સવાલ તે છે કે આ વિડીયો દ્વારા શું હું તમને એ પરિસ્થિતિનો અહેસાસ કરાવી શકીશ ખરો ના હું વધારેમાં વધારે કેમેરા બારી પાસે લઈ જાઉં અને તમને બહારના દ્રશ્યો બતાવું એવું બની શકે પરંતુ એનાથી તમને એ ખબર ન પડે કે મારા શરીર પર કેટલો પરસેવો થયો છે અને એ પરસેવાને કારણે મારી પરિસ્થિતિ કેવી છે સવાલ પરિસ્થિતિ આ પરિસ્થિતિમાં મારે જીવવાનું છે આ પરિસ્થિતિમાં મારે તમારી સાથે વાતો કરવાની છે હવે મુદ્દો એ છે કે આ પરિસ્થિતિના અંદર હું શું કરી શકું એમ મારી જાતને આ પરિસ્થિતિની સાથે મારે ગોઠવવાની છે એડજસ્ટ કરવાની છે આ પરિસ્થિતિ સાથે મારે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે ખબર નથી પડતી એડજસ્ટમેન્ટ શબ્દ વાપરવો છે કે કોમ્પ્રોમાઇઝ શબ્દ વાપરવો છે જ્યારે પરિસ્થિતિ આપણા અંકુશમાં હોય છે ત્યારે બધું બરાબર હોય છે કદીક પરિસ્થિતિ આપણા અંકુશમાં નથી હોતી એ ક્યાં તો કોઈકના અંકુશમાં અથવા કોઈના અંકુશમાં નથી હોતી હા પરિસ્થિતિ જ્યારે કોઈના અંકુશમાં નથી હોતી ત્યારે આપણને સૌને એવું વધવાની ટેવ છે ચાલો ભગવાનને જે ઠીક લાગે તે ખરું પરંતુ જ્યારે પરિસ્થિતિ બીજાના અંકુશમાં હોય છે ત્યારે દોસ્તો આ શાતિર દિમાગ એવું કંઈક કામ કરવાનું યોજના બનાવવાનું શરૂ કરી દે છે કે જેથી કરીને એના હાથમાં રહેલો અંકુશ આપણા હાથમાં આવી જાય
હું જુદી રીતે વિચારું છું. દોસ્તો, શું આપણે એવું ના કરી શકીએ કે એના હાથમાં જે અંકુશ છે, જેના અંકુશમાં પરિસ્થિતિ છે, એ વ્યક્તિના વિચારધારા સાથે આપણે વિચારધારાને આપણે એવી રીતે ગોઠવી કાઢીએ અને આપણા વિચારોનો પ્રભાવ એ વ્યક્તિ ઉપર એવો કરીએ કે જેથી કરીને એના અંકુશમાં રહેલી પરિસ્થિતિ હોવા છતાં પણ એ આપણને અનુકૂળ થઈ જાય. કદાચ તમને એવું લાગતું હશે કે અખિલભાઈ, આ બધી વાતો તમે જે કરી રહ્યા છો એ એક સામાન્ય માણસ માટે કદાચ અમલમાં મૂકી શકાય એવી નથી. પણ ના, મને એવું નથી લાગતું. મને હંમેશને માટે એવું લાગતું રહ્યું છે કે જે પણ આ ધરતી પર થાય છે એ સામાન્ય માણસમાં જ થાય છે. કારણ કે સામાન્ય માણસ એને થોડું અસાધારણ રીતે, થોડું અસામાન્ય રીતે પોતામાં રહેલી કાબેલિયતથી જ્યારે એને હેન્ડલ કરી લે છે ત્યારે ન ધારેલા, ન કલ્પેલા પરિણામો પેદા થાય છે. અને જ્યારે ન કલ્પેલા પરિણામો પેદા થાય છે ત્યારે એના મૂળમાં રહેલા અથવા તો એ પરિસ્થિતિનું નિર્માણ કરનાર વ્યક્તિ તરીકે એ સામાન્ય વ્યક્તિને સંસાર અસામાન્ય, અસાધારણ વ્યક્તિ તરીકે જોવા લાગે છે. અને મને ખાતરી છે કે તમારી અંદર પણ એવો એક અસાધારણ, અસામાન્ય વ્યક્તિ છે. હા, એને જગાડવાની જરૂર છે, એને ઊભો કરવાની જરૂર છે, એને કાર્યરત કરવાની જરૂર છે. અને એટલા જ માટે દોસ્તો, જ્યારે જે પરિસ્થિતિમાં સંસારના લોકો જે કંઈ પણ કરે છે એ ભલે કરતા હોય, પણ આપણે એક મિનિટ ઊંડો શ્વાસ લઈ અને એક જગ્યાએ ઊભા રહી અને જો વિચાર કરીએ કે આ પરિસ્થિતિમાં બધા ભલે આવું કરે છે પણ હું શું કરી શકું એમ છું. દોસ્તો, અહીં હું શું કરી શકું એમ છું ની સાથે અહંકારને જોડી દેવાની જરૂર નથી. બસ ખાલી એટલી જ જરૂરિયાત છે કે હું એટલે હું, મારા શરીર, મારી બુદ્ધિ, મારી તન મન શક્તિ જે કંઈ પણ છે તેમાં મારે બીજા ઉપર કોઈ પર અવલંબિત થવું ન પડે. કારણ કે નેતૃત્વ કરવાની વાત છે. આ નેતૃત્વ કરવાની વાત આવે છે ત્યારે દોસ્તો મહત્ત્વની વાત એ છે કે જિંદગીની અંદર બધા લોકો જે કરે છે તે એટલા માટે કરે છે કે એમને ખબર નથી કે તે લોકો બીજું શું કરી શકવાના છે. અને આપણે જ્યારે આપણા દિમાગની સાથે થોડી કસરત કરીએ છીએ, આપણા શરીરને જ્યારે એ નવી કરેલી કસરતમાંથી નવા આવેલા વિચારોને અમલમાં મૂકવા માટે તૈયાર કરીએ છીએ ત્યારે આપણે બધા કરતાં થોડાક જુદા થઈ જઈએ છીએ. અને જ્યારે જુદા થઈ જઈએ છીએ ત્યારે, વેન વી બીકમ લિટલ ડિફરન્ટ, ત્યારે એવું કહી શકાય કે બધા મીંડા છે પણ આપણે મીંડા સાથેની લાકડી છે. એટલે આપણે એકડો બની જઈએ છીએ. અને એકડો બની જઈએ છીએ એનો અર્થ એ થાય છે કે આપણી સાથેના મીંડાઓની કિંમતમાં ફેરફાર થઈ જાય છે. તો દોસ્તો, તમારા પરિવારમાં પણ મીંડાઓ છે પણ તમારે એકડો બનવાની જરૂર છે. તમે જ્યારે એકડો બનો છો ત્યારે કદાચ એવું બનશે. શું બનશે? સ્વાભાવિક છે, તમારા પરિવારની કિંમત, તમારા પરિવારનું મૂલ્ય ઊંચું જવાનું છે. હવે એ વાત એ છે કે મીંડા તો બધા છે પણ એ લાકડી લઈને એકડો બનવા માટે શું કરવાનું છે અને એ જે કરવાનું છે તેની વાત મારે તમારી સાથે કરવી છે દોસ્તો. કે જિંદગીની અંદર લાકડી ક્યાં છે, લાકડી મારે કોની પાસેથી લેવાની છે, લાકડી મારે કેવી રીતે મેળવવાની છે અને લાકડીને મારી સાથે કેવી રીતે રાખવાની છે, આ બધી વાતો જ્યારે આપણે કરીશું ત્યારે તમને એમ લાગશે કે ને કારણે મારી સાથેના મીંડાઓના મૂલ્યો પણ બદલાઈ ગયા. તો એનો અર્થ એ થાય છે કે એકડાની સાથે એક મીંડું, જ્યાં સુધી એક મીંડું, બે મીંડું, ત્રણ મીંડું, ચાર મીંડું પડ્યા છે ત્યાં સુધી એની કોઈ કિંમત નથી. પરંતુ એને છેક છેલ્લે ઉભેલો એકડો, એકમાત્ર એકડો છે, એની પોતાની એક કિંમત છે એક. પણ જ્યારે એક મીંડું એને ફોલો કરવાનું શરૂ કરે છે ત્યારે એ થઈ જાય છે 10. જ્યારે બે મીંડા એને ફોલો કરે છે ત્યારે એ થઈ જાય છે 100. જ્યારે એને ત્રણ મીંડા ફોલો કરે છે ત્યારે એ થઈ જાય છે 1000. અને તે પ્રમાણે મીંડું જેટલા મીંડાઓને નેતૃત્વ પ્રદાન કરશે એટલી એની પોતાની કિંમત એકડો હોવા છતાં મીંડાઓને કારણે ઊભી થશે. એનો અર્થ એ થાય છે કે એક સંઘભાવના, આપણે સાથે મળીને શું કરી શકીએ એમ છીએ, આપણને જેના પર ભરોસો છે એવા વ્યક્તિને નેતૃત્વ પ્રદાન કરીને એના નેતૃત્વ હેઠળ આપણે સાથે મળીને કેવા પ્રકારના સુખ, શાંતિ, સમૃદ્ધિ તરફ જઈ શકીએ એમ છીએ. કંઈક આવા પ્રકારના વિચારો સાથે હું જ્યારે આ વિડીયો તમારા માટે રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે મારા મનમાં પણ કંઈક એવા જ વિચાર આવે છે કે ચૂંટણી સમયે આપણે સૌ ભેગા થઈ અને આપણા વિસ્તારના કોઈક સારા ભણેલા, ગણેલા, હોશિયાર, દૂરંદેશી વ્યક્તિની શોધ કરતા હોઈએ છીએ. પણ અનફોર્ચ્યુનેટલી એવા વ્યક્તિઓ ચૂંટણી લડતા નથી. એ આપણી કમનસીબી ભલે છે, પરંતુ આવનારા સમયની અંદર એવા લોકોએ ચૂંટણી લડવા આગળ આવવું જરૂરી છે. અને એવા લોકો જ્યારે ચૂંટણી લડશે ત્યારે પરિણામ બે જ આવશે, યા તો એ લોકો જીતશે અથવા હારી જશે. હારી જવાથી હિંમત ના હારી જવા, હિંમત ના ખોઈ જશે. કારણ કે આપણને સંસારમાં જે જોઈએ છે, આપણને જે પ્રકારની જિંદગી જોઈએ છે,
છે એ પ્રકારની જિંદગી જીવવા માટે દોસ્તો મહત્ત્વની વાત એ છે કે આપણે ખરેખર શું કરી શકીએ એમ છીએ અને આપણે જે કરી શકીએ એમ છીએ એ કરવા માટે આપણે આપણી જાતને કટિબદ્ધ કરવી પડે. હમણાં જ લાઇટ ગઈ છે, ધૂમ 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 ફરતો મારો પંખો બંધ થઈ ગયો છે અને મને ફરી પાછો પરસેવો વળવાનો શરૂ થવાનો છે. મને ખબર નથી કે હવે હું તમારી સાથે હજુ કેટલી વાત કરી શકીશ, પણ ઘણી બધી વાતો કરવી છે. આજે એક જે વાતોની આ શરૂઆત થઈ છે, જે આ દોર શરૂ થયો છે, એ દોરમાં હું એવું માનું છું કે આપણે કદાચ જીવનને ઉપયોગી થઈ પડે તેવી ઘણી બધી વાતો કરવી છે. મારા માટે એ મહત્ત્વનું નથી કે હું કેવો દેખાઉં છું પડદા ઉપર, મારા વાળ કેવા છે, મારા કપડાં કેવા છે અને શું છે. બસ હું પણ તમારી જેમ જ એક સાદો સિમ્પલ સાધારણ માણસ છું અને તમારી સાથે આવી રીતે વાતચીત કરું છું. અને બસ આ વાતચીત કરવાથી મને લાગે છે કે આપણી વચ્ચે એક સંવાદ સાધી શકાશે. અને જો તમને એમ લાગતું હોય કે આવા પ્રકારના વિચારોને આપણે લોકો સુધી લઈ જવા છે, દૂર દૂર સુધી લઈ જવા છે, તો આ વિડીયોનો ઉપયોગ તમે પણ કરી શકો છો. અને જરૂર લાગે તો મને પણ તમે તમારા કારખાનામાં, તમારી ઓફિસમાં, તમારા ઔદ્યોગિક એકમમાં કે તમારી રેસિડેન્શિયલ સોસાયટીમાં બોલાવી શકો છો અને આપણે સાથે મળીને અગાસીમાં બેસીને આવી બધી વાતો કરી શકાય કે જેને લીધે આપણે સૌ આપણી જિંદગીમાં ખરેખર શું કરવા માગીએ છીએ કરતાં બી વિશેષ આપણે શું કરવું જોઈએ કે જેની આપણી પાસે શક્તિ છે એને શોધી કાઢીએ અને તે પ્રમાણે આપણે સૌ કાર્યરત થઈએ અને જેથી કરીને આપણે કંઈક એવા કામ કરીએ કે જે કામ કર્યાના પરિણામ એવા આવે કે જે પરિણામને લીધે આપણી જિંદગી બહેતર બને. અને એટલા માટે જ દોસ્તો આપણે આપણી જાતને ઓળખી લઈએ અને આપણી જાતને ઓળખી લીધા પછી આપણામાં રહેલી એ તમામ સુષુપ્ત શક્તિઓને જાણીને એનો ઉપયોગ એવી રીતે કરીએ કે જેથી કરીને પોતાનાથી શરૂઆત થાય અને સાથે સાથે પરિવારના સદસ્યોની પણ મૂલ્ય બદલાય. અને તમે કલ્પના કરો કે બધા મીંડામાંથી એક એકડો થાય છે, એને એકડો બનતો જોઈને બીજા બે મીંડા પણ જો એકડો બની જશે તો તે ઘરમાં 1111 હોઈ શકે છે. અને એ જ રીતે આપણી વેલ્યુ વધારવાની છે, આપણી કિંમત વધારવાની છે. આપણે વેલ્યુ એટલે કે જીવનના મૂલ્યોને સમજીને જ્યારે આપણી કિંમત વધારીશું ત્યારે હું નથી માનતો કે વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં, વિશ્વના કોઈ પણ પ્રદેશમાં આપણે આપણી ઈચ્છા મુજબનું પરિસ્થિતિ નિર્માણ ના કરી શકીએ. એટલે વાત ફરી પાછી ત્યાં આવીને ઊભી રહે છે કે પરિસ્થિતિની સામે સરેન્ડર થઈ જવું, પરિસ્થિતિ સામે ઘૂંટણ ટેકવી દેવા, પરિસ્થિતિની સામે નિરુપાય બની જવું, એને બદલે આપણે પરિસ્થિતિને એવા પરિસ્થિતિને એવી પરિસ્થિતિમાં લઈ જઈએ કે જેથી કરીને એ પ્રતિકૂળ પરિસ્થિતિ પણ આપણા માટે અનુકૂળ પરિસ્થિતિ બની જાય. સમજવા માટે ભલે વાત થોડી અટપટી છે, સાંભળવા માટે ભલે વાતમાં થોડોક અઘરી લાગે, પરંતુ અનુભવ કરવાથી મને એવું લાગે છે કે આ વાતની અંદર રહેલી સરળતા સમજાઈ જશે. કારણ કે જિંદગીની અંદર મને પણ ઘણા બધા અવરોધો નડ્યા છે. હું એવું નથી કહેવા માગતો કે મને બહુ બધા અવરોધો નડ્યા છે. હા, પ્રમાણમાં ઠીક ઠીક સગવડવાળી, સુખવાળી, સંપત્ત જિંદગી હું જીવી રહ્યો છું, પરંતુ તેમ છતાં પણ મારા કરતાં વધારે અગવડ સાથે જીવી રહેલા લોકોને પણ મેં જોયા છે ત્યારે મને ખરેખર એમ થાય છે કે એ લોકોના જીવનમાં એ અગવડ જે કારણે આવેલી છે તેવા કારણોથી હું દૂર રાખી શકું છું મારી જાતને, એ વાત અહીં કેન્દ્રમાં મારે તમને કહેવી છે. અને એવી રીતે આપણે જ્યારે આવા માધ્યમ દ્વારા આવી રીતે આવા પ્રકારની ચર્ચા કરતા થઈશું ત્યારે ટેલિવિઝન ઉપર આવતી એવી તમામ સિરિયલો કે જે સિરિયલોમાં કાવા દાવા, ખૂના મરકી, મારા મારી, માર ધાડ ને એવું બધું ચાલતું હોય છે તેને બદલે આપણે કદાચ દરેક વ્યક્તિમાં રહેલી પોઝિટિવ એનર્જીને હાર્નેસ કરી શકીએ અને એ હાર્નેસ થયેલી પોઝિટિવ એનર્જીમાંથી આપણે આપણા પોતાના એક એવા વિશ્વનું નિર્માણ કરીએ કે જેમાં આપણે સૌ સાથે મળીને મજા કરી શકીએ. મારી આટલી વાત તમે સૌએ ધ્યાનપૂર્વક સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.